સાત વિદ્યા મંદિર ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 માં ગણિતમાં એસે 2 માં ચેપ્ટર 9 ચેપ્ટર 10 ચેપ્ટર 12 ચેપ્ટર 13 એ જોઈ લીધા છે. અવયવીકરણ આપણે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ત્યારે પણ આપણે એની સમજ આપેલ છે, છતાં પણ આપણે બીજી વાર આજે આપણે લઈ લઈએ. તો એમાં આપણે જોઈએ તો અવયવીકરણ જે આપણે આગળ એજી પદાવલી અને નિત્યસમ એ આપણે જોયું હતું એને આધારિત જ છે. પરંતુ અવયવીકરણ શબ્દ આવે એટલે કે અવયવ એક સામાન્ય વસ્તુ આપણને ખબર પડી. તો સામાન્ય રીતે આપણે સમજીએ તો સૌથી પહેલા તમે પાંચમા અને છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તમે અવયવ ભરવાના હતા. તો અવયવ એટલે શું? એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને અવયવ ભરવા, સંખ્યાના અવયવ. તો એ સંખ્યાના અવયવ કઈ રીતે ભરતા આપણે એ આપણે જોઈએ સૌથી પહેલા. તો માની લો કે અહીંયા મેં 15 લખેલા છે. તો 15 ના અવયવ પર એટલે કે પ્રાકૃતિક સંખ્યાના અવયવ. તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. તો એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ તો 0 થી શરૂ કરીને અનંત સુધીની. તો અહીંયા આપણે જોઈએ 15 ના અવયવ. તો અવયવનો એક નિયમ છે, એક સંખ્યા 1 અને સંખ્યા પોતે એટલે કે જે સંખ્યા આપેલી હોય એ એના પોતાના અવયવ તો છે જ, એટલે કે આનો અવયવ 1. હવે આ સંખ્યાને જે સંખ્યા વડે ભાંગી શકાય તેને તેનો અવયવ કહેવાય. એટલે કે 2 વડે તો ન ભાંગી શકાય, 3 5 અને 15. તો આ ચારે છે એ એના અવયવ કહેવાય. આ પ્રાકૃતિક સંખ્યાના અવયવની વાત થઈ. તો પ્રાકૃતિક સંખ્યાના અવયવો છે, આવી રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એના અવયવ આપણે પાડતા શીખી ગયા હતા. એટલે કે માની લો કે હું અહીંયા લખું 28 28. તો આનો 1 તો અવયવ હોય જ એ આપણને ખબર જ છે. પછી 2 તો હા 2 હોય, 3 તો ન હોય, 4 તો 4 હોઈ શકે, 5 ને 7 14 28 આ એના અવયવ છે. પરંતુ આપણે અવયવીકરણ કરશું તો એમાં આપણે એના અવિભાજ્ય અવયવ કરવાના છે. અવિભાજ્ય અવયવ એટલે સામાન્ય રીતે આપણે કહો 28 તો એના બરાબર 7 ગુણ્યા 4 બરાબર 7 ના અવયવ પડે ન પડે. તો 7 ના 7 4 ના પડે, તો આ 2 ગુણ્યા 2 એટલે કે હવે આ જે આપણને મળ્યા એ બધા કેવા કહેવાય? અવિભાજ્ય અવયવ કહેવાય. તો આ આપણે અવયવીકરણની સામાન્ય વસ્તુ થઈ કે આગળ કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એ સંખ્યાના આપણે અવયવ મેળવવા એને આપણે અવયવીકરણ કહેવાય. સામાન્ય રીતે આપણે આ જ અવયવની જરૂર પડશે. અવયવીકરણ ચેપ્ટરમાં આપણે સામાન્ય રીતે આ જ અવયવ એટલે કે એના અવિભાજ્ય અવયવની જ જરૂર પડશે. એ સંખ્યા પોતે એ જરૂર પડતી નથી, પરંતુ એ આપણને ખબર હોવી જોઈએ કે સંખ્યા 1 અને સંખ્યા પોતે એ દરેક સંખ્યાનો અવયવ તો હોય, એક તો દરેક સંખ્યાનો અવયવ છે. તો હવે આપણે પોઈન્ટની શરૂઆત કરીએ કે પદાવલીના અવયવ એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિક પદાવલીના અવયવ આ એક પદી થઈ, એવી રીતે દ્વિપદી આવે, ત્રિપદી આવે, એવી રીતે જુદી જુદા પદ આપેલા હોય તો એના અવયવ કઈ રીતે પાડો? તો સૌથી પહેલા તો આ જે પદાવલી આપેલી હોય એક પદી છે તો એની અંદર એક સંખ્યા આપેલી છે અને પાછળ એના અંકો એબીસીડી એટલે કે આની એક ચલ કહેવાય. શું કહેવાય? ચલ. તો અવયવ પાડતી વખતે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે આગળ જે એનો સહગુણક એટલે કે સંખ્યા આપેલી હોય સૌથી પહેલા એના અવયવ પડે, પછી અહીંયા એક્સ વાય જે ચલ આપેલા હોય એના અવયવ પડે. એટલે કે સામાન્ય રીતે 5 એક્સ વાય રાખેલ છે એના અવયવ 5 ના ભાગ પડે નહીં. 5 ગુણ્યા એક્સ ગુણ્યા વાય આ ત્રણેય પદ ગુણાકારથી જોડાયેલા છે એટલા માટે એના અવયવ આ થાય. તો એવી જ રીતે 3 એક્સ વાય તો 3 એક્સ વાય બરાબર 3 ગુણ્યા એક્સ ગુણ્યા વાય આવી રીતે થઈ શકે. તો આવી રીતે એના અવયવ આપણે પાડી શકીએ છીએ. પણ સામાન્ય રીતે હવે જો અહીંયા આવી રીતે આપેલું હોત તો 5 એક્સ નો વર્ગ વાય તો 5 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય સમજ પડી? આમાં તો માથે વર્ગ આવ્યો હોય તો એ બે વખત લખવાનું થાય, ગુણાકારમાં બે વખત લેવાનું થાય. તો આ વર્ગ આપેલો હોય તો આ રીતે કરી શકીએ છીએ આપણે.
x गुणिया y अबे 3xy बराबर 3 गुणिया x गुणिया y तो सामान्य रीति है ना हो ये पालवा माटे सौथी पहला आपे बन्ने पदमा जे सरखू होय એટલે કે સામાન્ય હોય એને આપણે બહાર કાઢવું પડે તો આ બન્ને પદમાં સામાન્ય હોય એવું કહેવાય છે સામાન્ય એટલે કે સરખા બન્ને પદમાં હોય એવા તો x અને y તો આપણે અહીંયા x y બહાર લઈ લીધી તો અહીંયા વધશે શું 5 અહીંયા વત્તાની નિશાની 3 આવું થાય આ એનો જવાબ થાય તો આ રીતે આપણે એના દરેક પદાવલીઓના આપણે અવયવો પાડવાના છે चलो विद्यार्थी मित्रों હવે આ પદાવલી આપેલી છે આના અવયવ પાડો આગળ આપણે જોયું કે બે પદાવલી એકબીજામાં સામાન્ય અવયવ શોધો એ આપણે જોયું હવે આ પદાવલી આપેલી છે એના અવયવ ગણો તો સૌથી પહેલા આપણે લખી 2x = 2 ગુણ્યા x એના અવયવ બની ગયા 4 = 2 ગુણ્યા 2 બંનેમાં સામાન્ય શું છે અહીંયા 2 છે અહીંયા 2 છે બરાબર 2 બે એમાં સામાન્ય છે તો હવે આપણે લખી શકીએ કે 2x + 4 = બંનેમાં સરખું શું 2 હવે અહીંયાથી આપણે 2 લઈ લીધા અને વધ્યું શું x અહીંયાથી ને 2 આપણે આગળ લઈ લીધા વત્તા 2 આ એનો જવાબ થાય એવી જ રીતે આપણે અહીંયા પણ આપણે કરી શકીએ કે 5xy = 5 ગુણ્યા x ગુણ્યા y 10x = 2 ગુણ્યા 5 ગુણ્યા x પહેલા તો 10 ના અવયવ કાઢો તો 2 ગુણ્યા 5 એના અવિભાજ્ય અવયવ થઈ ગયા હવે બંનેમાં હોય એવું શું તો 5 5 x x તો હવે આપણે લખી શકીએ કે સામાન્ય અવયવ બરાબર 5 ગુણ્યા x = 5x તો 5xy + 10x = 5x સામાન્ય નું તો અહીંયા વધ્યા કેટલા 12 વત્તા અહીંયા કેટલા વધ્યા 2 આ એનો જવાબ થશે પરંતુ હવે આપણે દર વખતે આનું સામાન્ય અવયવ લખવા જવાની જરૂર નથી આનો તમે એક લીટીમાં પણ જવાબ લખી શકો કે 5x સામાન્ય નીકળે y + 2 વધે આ એનો સીધો જવાબ થઈ શકે આના પછી સીધો જવાબ એ પણ થઈ શકે પરંતુ એ આપણે આગળ સમજીએ એટલે તમને ખબર પડી જશે તો આ રીતે એના અવયવ કરવાના હોય સમજ ભલી બધાને ચલો આ એક પદાવલી આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો પહેલા 12 a નો b બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b 15 ab નો સ્ક્વેર એના 15 ના ભાગ પર તો 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b હવે બંને માં સરખું કયું શું છે 3 3 a b b હવે આપણે દર વખતે સામાન્ય અવયવ લખવા જવાની જરૂર નથી તો 12 a નો વર્ગ b વત્તા 15 ab નો સ્ક્વેર બરાબર સામાન્ય શું નીકળું 3 ab બંનેમાં હોય કેવું હવે અહીંયા 3 ab આપણે લઈ લીધું તો અહીંયા વધ્યું શું 4 a પ્લસ ના પ્લસ ની નિશાની તો અહીંયા વધ્યું કેટલું 5 b આ એનો જવાબ થશે તો આ રીતે આપણે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે એ પણ આપણે આવી રીતે ગણવાના થાય સમજ પડી ચલો અહીંયા એક પદાવલી આપેલી છે હવે એ પદાવલીમાં આવી રીતે ચાર પદાવલી આપેલી તો પહેલા બે પદાવલી અને પછી બે પદાવલી એમાં સામાન્ય ભાગવાનું પરંતુ અહીંયા તો કઈ સામાન્ય નહીં પડતું નથી તો એમાં આપણે પદોની પુનઃ ગોઠવણી કરવી પડે તો આપણે અહીંયા લખવાનું પદોની ગોઠવણી અહીંયા આપણે નીચે પદોની ગોઠવણી કરી કે આ 3x હતા એને આગળ લઈ લીધા 3 ને પાછળ જવા દીધા હવે આ બે પદમાં સરખું શું દેખાય છે આપણને તો સરખું આપણને દેખાય છે હા તો x સરખો દેખાય છે તો અહીંયાથી x લઈ લીધો એટલે વધ્યા કેટલા 2y + 3 તો આ બંનેમાં સરખું આમાં તો કાંઈ છે નહીં તો એક તો બે નો અવયવ હોય જ એ આપણે આગળ વાત થઈ તો વત્તા 1 અહીંયા રાખી અને 2y + 3 એમ નામ નાખી તો હવે આપણે અહીંયા જોશું તમે તો આ જે કૌંસ છે એ સરખા જ આવશે તો જ એ સામાન્ય અવયવ સરખા સાચા હોય બે કૌંસ સરખા આવે આવે ને આવે તો જ તે સાચું હોય તો હવે આપણે આ લખી શકીએ કે 2y + 3 અને x + 1 આ એનો જવાબ આવો થશે
समझ पड़ी तो आ रीते पदों की गोठवणी करनी पड़े तो ए रीते आपणे पदों की गोठवणी करीने पण आपणे अवयव मेळवी शकीए छीए तो आटली वस्तु स्वाध्याय 14.1 માં આવે છે જે આપણે તમને પ્રશ્ન વાઇઝ આમ જોવા જઈએ તો તમને એક એક દાખલો હું બતાવી દઉં કે આ રીતે તમારે એના અવયવ પાડવાના રહેશે તો આપણે સ્વાધ્યાય 14.1 માં એક એક પ્રશ્નનો દાખલો આપણે સમજીએ બરોબર બાકી તો તમને પીડીએફ સ્વરૂપે આપણે આપી દઈશું ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.1 એનો પ્રશ્ન પહેલાનો પહેલો દાખલો છે કે આપેલ પદોમાંથી સામાન્ય અવયવ મેળવો તો સૌથી પહેલા 12 એક સાથી આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 2 4 4 તરી 12 ગુણ્યા 11 અહીંયા 36 નાખવાનું તો 36 ના પાડશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 થાય 2 2 4 4 તરી 12 12 તરી 36 હવે અહીંયા લખવાનું કે 12x અને 36 ના સામાન્ય અવયવ બરાબર તો અહીંયા બે છે 2 અહીંયા 2 લખી નાખો અહીંયા બે છે 2 ગુણ્યા 2 લખી નાખો અહીંયા 3 છે અહીંયા 3 ગુણ્યા 3 બરાબર 12 તો આ બંનેનો સામાન્ય અવયવ કયો થયો કહેવાય 12 આ રીતે દાખલા ગણવાના છે જે તમને પીડીએફ સ્વરૂપે મળી જશે એવી જ રીતે અહીંયા જોશું આપણે એવી જ રીતે અહીંયા જોશું તો આ બે 7x 45 આપેલા છે અહીંયા અલ્પવિરામ આપેલું છે તો એમાં આપણે જોઈએ 7x બરાબર 7 ગુણ્યા x 42 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 થશે 42 67 42 હવે આપણે અહીંયા તમે જોશો તો આપણે અહીંયા સીધું જ કરી નાખ્યું છે સામાન્ય અવયવ અવયવ આપણે લેવા જવું નથી તો આપણે આ કરી શકીએ 7x 42 બરાબર 2 માં 7 અવયવ શું 7 તો અહીંયા કૌંસમાં વધ્યા કેટલા ઉપર વધ્યા x હવે માઇનસ ના માઇનસ અમે એનો વિધાન કરા છો આ જવાબ આવો આ રીતે આપણે દાખલા કરવાના સારું હવે પ્રશ્ન ત્રીજો તમને એક સમજાવી દો જે આપણે પદોની ગોઠવણી પરંતુ દરેક પદમાં આપણે પદોની ગોઠવણી કરવી પડે એવું જરૂરી નથી જો અહીંયા 5 દાખલા છે એનો પહેલો દાખલો છે તો સૌથી પહેલા આપણે જોઈ લેવું કે આ બે પદમાંથી સામાન્ય નીકળે છે આ બે માંથી નીકળે છે આ બે માં સામાન્ય શું તો x અહીંયા શું બનશે અહીંયા x વધશે વત્તા y આ બે માંથી સામાન્ય શું નીકળે પ્લસ 8 x વત્તા y આવા પદોની ગોઠવણી કરવાની જરૂર પડેલી નથી હવે મેં કીધું તું બે કૌંસ સરખા જ આવશે તો જ આપણે આગળ વધવાનું ન આવતા હોય તો પદોની ગોઠવણી કરવા જરૂર પડશે બરાબર x પ્લસ y x પ્લસ 8 આ એનો જવાબ આ રીતે આપણે દાખલા ગણવાના રહેશે અને તમને સ્વાધ્યાય 14.1 ની આ વિડિયોની સાથે પીડીએફ પણ મળી જશે તો આ રીતે આપણે હવે અભ્યાસ ચાલુ રાખવાનો થશે જ્યાં સુધી આપણે સુખ ચાલુ ન થાય આગળની તમને સૂચના ન મળે ત્યાં સુધી ઓનલાઈન આવે તો એ તમારે તમારી સ્વાધ્યાય 14.1 પાકી બુકમાં જ ઉતારી નાખવાનું રહેશે ઓકે